ચેપ્ટર નંબર 7 રોકડ મેળ. ગયું પ્રકરણ આપણે જોયું પેટા નોંધ. એ પેટા નોંધ પ્રકરણ ની અંદર માત્ર વ્યવહારોની નોંધ થતી ઉધાર. ધારો કે કોઈ વ્યવહાર અંશતઃ રોકડ અને અંશતઃ ઉધાર હોય તો એને કેવો નોંધતા? સંપૂર્ણ ઉધાર. પેટા નોંધ પ્રકરણમાં માત્ર ઉધાર વ્યવહાર નોંધાતા. આ પ્રકરણનું નામ શું છે? તો નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે આ પ્રકરણમાં માત્ર કયા વ્યવહાર નોંધાશે. તો એનો મતલબ કયા વ્યવહાર નોંધાશે નહીં, જે વ્યવહાર ઉધાર છે. આ ઉધાર વ્યવહાર એટલે શું? રોકડ ની લેવડ દેવડ તાત્કાલિક થતી, એને કયા વ્યવહાર કહેવાય? રોકડ ની લેવડ દેવડ તાત્કાલિક થતી હોય એવા વ્યવહારોને બોલો કેવા વ્યવહાર કહેવાય છે? તાત્કાલિક થતી ન હોય ઉધાર. ઉધાર વ્યવહાર આ પ્રકરણમાં લખવામાં આવતા. આ ગયા પ્રકરણમાં કયો વટાવ ધ્યાનમાં નહીં લેતા હતા? આ પ્રકરણમાં કયો વટાવ ધ્યાનમાં નહીં લેવાનો? બંને ધ્યાનમાં લેવાના. કેમ બંને ધ્યાનમાં લેવાના? વેપારી વટાવ કયા વ્યવહાર પર ગણાય? બધા જ વ્યવહાર. રોકડ વટાવ કયા વ્યવહાર પર? રોકડ. તો આ પ્રકરણમાં પહેલા વેપારી વટાવ પણ ગણવાનો અને પછી રોકડ વટાવ. પહેલા કયો બાદ કરવાનો અને પછી કયો બાદ કરવાનો? બંને વ્યવહારમાંથી ક્રમશઃ બાદ કરવામાં આવશે. અગત્યની નોંધ, પહેલી નોંધ, શરૂઆતની રોકડ સિલક અને બેંક સિલક. કઈ સિલક આપવામાં આવેલી હોય? રોકડ સિલક અને રોકડ સિલક અને બીજી કઈ સિલક છે? આ રોકડ સિલક અને બેંક સિલક એટલે શું? રોકડ સિલક અને બેંક સિલક એટલે શું? આપણી પાસે દુકાનના કેશ કાઉન્ટરમાં જે પૈસા પડેલા હોય એને શું કહેવાય? આપણી પાસે દુકાનનું જે બેંક ખાતું હોય એ બેંકમાં જે નાણા પડેલા હોય એને શું કહેવાય? સિલક શબ્દ આપે ને તો એને રોકડ મેળની કઈ બાજુ લખાય? પણ શબ્દ કયો આપે તો એને કઈ બાજુ લખાય? સિલક શબ્દ આપે તો ઉધાર, ઓવરડ્રાફ્ટ શબ્દ આપે તો, અને એની વિગતમાં શું લખવાનો? બા આ, એને કહેવાય બાકી આગળ લાવ્યા. શું કહેવાય એને? બાકી આગળ લાવ્યા. નંબર બે, રોકડ કે ચેક આવે તો કઈ બાજુ? રોકડ કે ચેક તો કઈ બાજુ? આવો નિયમ ક્યાં આવેલો? કયા ખાતાનો આવો નિયમ છે? આવે તો ઉધાર, જાય તો? તો રોકડ નો પ્રકાર માલ મિલકત. તો રોકડ કે ચેક આવે કોઈ પણ વ્યવહારમાં તો આપણે રોકડ મેલની કઈ બાજુ લખીશું? ઉધાર. અને રોકડ કે ચેક જાય તો કઈ બાજુ લખીશું? જે દિવસે ચેક મળેલો હોય શું થયેલો હોય? તે જ દિવસે શું કરવામાં આવે? આ સમજાવેલો. કોઈની ખાસ આમનું આવી ગયું ને, કોઈની પાસેથી ચેક મળેલો હોય એ બીજા કોઈને આપી દેવામાં આવે એને શું કહેવાય? તો તેની રોકડ મેળમાં નોંધ થતી ક્યારે ન થાય? જે દિવસે મળેલો હોય એના એ જ દિવસે શું કરવામાં આવે? આપણને ચેક મળ્યો અને આપણે બારોબાર બીજા કોઈકને આપી દીધો.
તો એની રોકડ મેળમાં નોંધ થશે કેમ? ચેક આવે છે, હું તરત જ બીજાને આપી દીધો તો આપણી પાસે કોઈ અસર બનશે? પણ જે દિવસે ચેક મળેલો હોય એના પછીના કોઈ પણ દિવસે વેચાણ શેરો કરવામાં આવે. દાખલા તરીકે ચેક આપણને ક્યારે મળ્યો? આજે. અને વેચાણ શેરો કેટલા દિવસ પછી કર્યો? તો પાછી એની નોંધ થાય કે જ્યારે ચેક આવે ત્યારે એને કઈ બાજુ લખાય, અને જે દિવસે વેચાણ શેરો કરો ત્યારે કેમ? એવું ચેક મળે તો ચેક આવે તો એ કઈ બાજુ? ઉધાર. અને ચેક વેચાણ શેરો કરી દો તો ચેક? ચેક જાય તો મળે ને એના એ જ દિવસે વેચાણ શેરો કરો તો લખાય, પછીના કોઈ પણ દિવસે વેચાણ શેરો કરો તો પાછો લખાય. શું કામ લખાય? કારણ કે ચેક મળ્યો છે, પછી આપણે આપણી પાસે બે ત્રણ દિવસ રાખ્યો ને, અને પછી વેચાણ શેરો કરો, અને પહેલામાં તો શું મળ્યો અને ડાયરેક્ટ આપી દીધો તો કઈ નોંધ થાય? ચેક મળે એ દિવસે ચેક આવે, ચેક આવે તો બોલો કઈ બાજુ? ઉધાર. અને ચેક વેચાણ શેરો કરી દો ત્યારે ચેક જાય, જાય તો એને બોલો કઈ બાજુ? ચલો, એની પછી ચેક શું થાય છે? હુંડી પ્રકરણમાં પણ આવી ગયું હતું, હુંડી નકારાય તો અસર કેવી આપી દેવાની? વિરુદ્ધ. મતલબ ઉધાર હોય એ અને જમા હોય એ, તો આમાં પણ એવું છે, ચેક નકારાય તો કઈ બાજુ લખવાનું? એટલે શું? ઉધાર હોય તો અને જમા હોય તો વિરુદ્ધ બાજુ. કોના ખાતે? કયા ખાનામાં? ચેક નકારાય તો કઈ બાજુ લખાય? વ્યક્તિના. અને કયા ખાનામાં? ચલો, એની પછી નોંધ નંબર 6. આરટીજીએસ કે એનઈએફટી, આનું ફૂલ ફોર્મ આવડે છે? બોલો આનું ફૂલ ફોર્મ. એના નાણા ચૂકવીએ ત્યારે કઈ બાજુ લખાય? નાણા મળે ત્યારે આ ચાર્જ લખાતા એનઈએફટી ચાર્જ અને આરટીજીએસ ચાર્જ કોને લાગે? તો કે નાણા મોકલનારને. નાણા મેળવનારને આ ચાર્જ લાગતો કેમ? આપણે કોઈ પાસેથી 10,000 લેવાના છે તો એ વ્યક્તિ આપણને 10 ટ્રાન્સફર કરે તો આપણે કઈ ચાર્જ આપવો પડે? તો નાણા મળે ને ત્યારે એનઈએફટી કે આરટીજીએસ ચાર્જ લખવાનો નથી, પણ નાણા ચૂકવીએ. નાણા શું કરવામાં આવે? ચૂકવ. નાણા ચૂકવવામાં આવે ત્યારે એનઈએફટી કે આરટીજીએસ ચાર્જ લખાય છે, અને કઈ બાજુ લખાય? નંબર 7. એક બે વાક્યમાં પણ પૂછાય છે, વિકલ્પમાં પણ પૂછાય છે. કયો વ્યવહાર? જમા ખર્ચી. બોલો કયો વ્યવહાર? જમા ખર્ચી. વ્યવહાર બે છે. બોલો કેટલા છે? પહેલો રોકડા બેંકમાં, બીજો રોકડા બેંકમાંથી જમા ખર્ચી. વ્યવહાર બોલો કેટલા છે? પહેલો રોકડા બેંકમાં, બીજું રોકડા બેંકમાંથી. રોકડા બેંકમાં ભરો તો રોકડા આવે કે રોકડા જાય? કેમ? આપણે ભર્યા બેંકમાં, રોકડા આવે કે રોકડા જાય? રોકડા જાય તો કઈ બાજુ? શું જાય? રોકડ. તો કયા ખાનામાં? જમા ખર્ચી વ્યવહારમાં બેંકની અસર વિચારવાની નહીં. બેંકની અસર વિચારશો ને તો આ વ્યવહાર નહીં આવડે. માત્ર કઈ અસર વિચારવાની? રોકડ. અને બીજી અસર બેંકની આવે ને એ કઈ બાજુ આપી દેવાની? વિરુદ્ધ બાજુ. એટલે પહેલી ઉધાર હોય તો બીજી જમા, પહેલી જમા હોય તો બીજી. સમજાણવા, રોકડા બેંકમાં ભરો તો રોકડ, રોકડ જાય તો કયા ખાનામાં? ઉલટો, રોકડા બેંકમાંથી ઉપાડો તો રોકડ
રોકડ આવે તો કયા ખાનામાં? પહેલી અસર બંનેમાં માત્ર કોની વિચારવાની અને બેંકની અસર કઈ બાજુ લખવાની? સમજાણો? ચલો જમા ખર્ચી વ્યવહાર બોલો કેટલા છે? રોકડા બેંકમાંથી રોકડા બેંકમાં ભરો તો રોકડ જાય તો કયા ખાનામાં અને વિરુદ્ધ અસર? ચલો હવે રોકડ આવે તો કયા ખાનામાં અને બેંકની અસર? સમજાણો? નોટમાં લખી નાખો આટલી નોંધ પહેલા.